પણ આલ્યા કરે એ બધું એ તો હોય છે. પણ એક વાત કહી દઉં, 17 નવેમ્બર 1962 અંધારી રાત, સમગ્ર ભારતવર્ષ દિવાળી મનાવવાની તૈયારી કરતું હતું, મોજમાં હતું, આનંદ હતો, દિવાળીનો તહેવાર હતો, રંગોળીઓ પુરાતી હોય છે, મોજ મસ્તીમાં હતા આખું ભારતવર્ષ. ઈ ટાણે સાયનાએ ઓશિંતાનો હુમલો કર્યો, એટેક કર્યો, 17 નવેમ્બર 1962 હુમલો કર્યો અરુણાચલ પર્વતમાં. આમ તો આખા આપણા ઘણી જગ્યાએ હુમલો નોખે નોખી જગ્યાએથી ચાઇનાએ કર્યો, પણ અરુણાચલ પર્વતમાં આપણી એક ટુકડી માઇનસ ડિગ્રી જ્યાં હોય તાપમાન એવી જગ્યાએ આપણી સેનાની ટુકડી જે ઊભી હતી એના ઉપર હુમલો થયો ચારે બાજુથી. બીજી વાત, કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું, યુવાનો ખાંભળજો, ખાસ આપણે થોડીક તકલીફ પડે ને આપણે હરેરી જાય ને, હા થોડી થોડી તકલીફમાં બહુ હરી રીતે આવે, અમુક તો હવે એમને જ એકચ્યુઅલી હવે શું કરીશું, મંદી આવી ગઈ ને, સરકારે કઈ કરતી નથી, બેરોજગાર ને અમે આટલું ભણ્યા ને હવે શું કરીએ, બોર્ડમાં આંગળી નાખ. આપણે રાષ્ટ્રને શું આપી એ વિચારવાનું હોય પેલા, પેલા આપણે કોઈ પણ યુવાન હોય કે દીકરી હોય, હું રાષ્ટ્રને શું આપું એ શરૂઆત કરે ને, એટલે એના માટે ભગવાન ને રાષ્ટ્ર બધાય દેવા માટે તૈયાર જ છે. એમણે આપણને ઘણું આપ્યું છે, ઘણું બધું આપ્યું છે, મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે તો પ્રભુનો શું ઉપકાર નથી, આપણને આવું શરીર આપ્યું છે તેથી વધારે શું જોઈ સાહેબ. એટલે હું આ વાત કરું છું આપને, કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું કે અરુણાચલ પર્વતમાં આ આ જે સ્થળોએ આપણા બંકરોમાં જે બધા યુવાનો છે એને જલ્દી નીચે લઈ લ્યો, કારણ કે સૈન્યએ હુમલો કર્યો, એની પાસે હથિયારો છે, એવા હથિયારો આપણી પાસે નથી, આપણે ખોટા ખુવારી મળશે, શહીદ થઈ જાય આપણા યુવાનો. કંટ્રોલ રૂમમાંથી કહેવાય, આખી ટુકડી નીચે ઉતરી ગઈ રાતના અંધારામાં, ઉતરતા 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 સેના બધી નીચે આવે, જંગલ આવ્યું ગાઢ, જંગલમાંથી ત્રણ યુવાનોના મગજની નસો ખેસાણી માયામામાં, ત્રણ યુવાનો ટુકડીમાં જે હતા, હમણાં જે વાત થઈ ને કે કાંપ ઉઠે ધરતી અંબર ઓર ઉઠાઓ ઊંચા સ્વર, એમ મગજ છટક્યો ત્રણ યુવાનોને, ટુકડીમાંથી ખબર ન પડે એમ જુદા પડી ગયા, નોખા પડી ગયા ત્રણ યુવાનો, હતાય નીકળી ગયા. આપણી સેનાને એમ થયું કે આપણા ઉપર સાયનાએ ઓશિંતાનો હુમલો કર્યો, એટલે આ ત્રણેય યુવાનો બી ગયા, સેનામાંથી નીકળી ગયા, ડિસમિસ કરી નાખ્યો, જાણ પણ થઈ ગઈ કે ત્રણ યુવાનો આપણા યુદ્ધનું નામ સાંભળીને ભાગી ગયેલા છે ટુકડીમાંથી. અને મિત્રો, ઉપર ટુકડી છોડાવી નીચે આવ્યા હતા જંગલમાં, એ નીકળી ગયા, એ રાતના અંધારામાં પાછા ધીરા 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 ધીરે પહાડોમાં મીડ્યા ચડવા, ચડતા ચડતા બરફમાં, અને જે બંકરો છોડ્યા હતા સાયનાના 2000 ગોઠવાઈ ગઈ હતી સેના, રાતના અંધારામાં મશીન ગનની ધણેનાટી બોલાવી, ધા 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 કરતી, અને સાયનાના જેને કહેવાય સૈનિકોને મળ્યા મારવા, સામે ગોળીબાર થયો. મિત્રો, ત્રણેયના નામ આપું, જસવંતસિંહ રાવત, ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ, આ ત્રણ યુવાનો જ્યાં બંકરો છોડાવ્યા હતા ન્યા પૂગી ગયા, ભાગ્યા નહોતા. કે આપણે જ્યારે નોકરીમાં આવ્યા, આપણે લાગ્યા જ્યારે મિલિટરીમાં સેનામાં, ત્યારે પ્રતિજ્ઞા કરી હતી જાન કુરબાન કરી દઈશું, પણ ભારતની એક ધરતીનો ટુકડો મુઠ્ઠી ધૂડે કોઈને નહીં લેવા દે, અને આપણે કેવી રીતે છોડી શકાય બંકરો, એને કારણે એ પાછા ન્યા આવ્યા, મીંડ્યા મશીન ગનની ધણેનાટી બોલાવવા મંડાણા, સામે ફાયરિંગ થયું. ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ ત્રણ જે યુવાનો હતા એમાંથી આ બે શહીદ થઈ ગયા તરત, બચ્યો એકલો જસવંતસિંહ રાવત. મિત્રો, અને પછી કહેવાય છે એ બંકરોમાં છુપાતો જાય, જે બોર્ડર ઉપર ખાઈ ગાળેલી હોય લાંબી આમ ઊંડી ખાઈ, પોતે રાઇફલમેન હતો, એની પાસે શીશુડી વગાડવાની હોય, શીશુડી શીશુડી વગાડે અહીંયા, એટલે સાયના વાળા એ બાજુ ફાયરિંગ કરે, એટલે વાંકો વાંકો એક ખેતરમાં હળી કાઢીને ઓલો બંકરે વયો જાય, એ બાજુથી ફાયરિંગ કરીને 2-5 મારી નાખે, અને વળી શીશુડી વગાડે, સાયના વાળા એ બાજુ હુમલો કરે, વળી હળી મેલે. મિત્રો, એકલો તેદી માઇનસ ડિગ્રીમાં અરુણાચલ પર્વત માથે 21 વર્ષનો તરવરીય યુવાન મા ભારતી માટે લડતો હતો, અને ઈ તેદી એના છોકરા મોટા કરવા હતું ન તો લડતો, થોડુંક લડી લો માર દીકરા મોટા, દીકરી દીકરાને ભણતર પૂરું થઈ જાય, લગ્ન નહોતા થયા, પણ મા ભોમ માટે કે મારા કરોડો હિન્દુસ્તાનીઓ મીઠી નીંદરમાં ઊંઘ લઈ હકે ને, એના માટે મારે સાયનાની સામે લડવું જોઈએ, મા ભોમ માટે ભારત માટે લડતો હતો. એક દી નહીં, એક કલાક નહીં, બે કલાક નહીં, એક દી નહીં, એક રાત નહીં, પણ 3 દિવસ અને 3 રાત 72 કલાક સુધી એકલો લડી, અને ચાઇનાના 1300 સૈનિકોને ગોટો વાળી દીધા હતા, ભોંહડીઓ વાળી દીધો હતો ભલા માણસ જસવંતસિંહ રાવતે, ત્યાં સાક્ષી પૂરે છે 1962 ના યુદ્ધનો. અને એ વખતે એને
બે દીકરીઓ મદદ કરતી હતી શેલા અને નુરા નામની અરુણાચલ પર્વતમાં દિવસ ને રાત ઈ ઓલા ચાઇનાના સૈનિકો મરી જાય તેની બંદૂકુસાની મની લઈને એને આપી દે કોઈ પાણી પીવા પીવરાવવામાં મદદ કરે અંધારામાં ખસુપાતી સુપાતી ઈ મદદ કરતી હતી બે દીકરીઓ ઈ દીકરીઓનો બાપ એના બાપને ખબર પડી કે મારી દીકરીઓ મદદ કરે છે તો હુંય જાઉં અને બાપને ચાઇનાની સૈનિકોએ પકડી લીધો અને મીંડા મારવા અને એટલો બધો માર્યો અને કીધું કે તમારી ભારતીય સેનામાંથી કેટલી સૈનિકો કેટલા લડે છે એટલું મને કહી દે નકર તને મારી નાખશું ઓલો બીકમાં બોલી ગયો કે સૈનિકો બૈનિકો કાંઈ નહીં એકલો હિન્દુસ્તાનનો યુવાન ત્રણ દિથા લડે છે 72 કલાક એકલો લડે છે એકલો કે હા અને પછી સૈનાની સેના ચારે બાજુથી ખબર હતી કે હવે તો એકલો જ છે ખબર પડી ગઈ એટલે ચારે બાજુ આટો વાટીને ટૂંકમાં વાત કરું તો ફાયરિંગ કર્યું અને પછી એને જીવતા પકડ્યો ઘાયલ કરીને અને પછી એનું માથું કાપ્યું સૈનાના સૈનિકોએ માથું કાપીને લઈ ગયા એના દેશમાં અને પંચધાતુનું મસ્તક જેવું જશવંતસિંહ રાવતનું માથું હતું એવું મસ્તક બનાવી અને આપણી સેનાના વડાને મોકલ્યું અને કીધું કે આ જુવાનનું મસ્તક તમને સમાન સાથે અમે મોકલીએ છીએ તમે આનું મંદિર બનાવીને પૂજા કરજો ત્રણ દિવસમાં અમારા 1300 સૈનિકોને જે એને માર્યા છે જે લડ્યો છે એની વીરતા માટે અમે આ મસ્તક મટાવીને તમને મોકલી છે આજ પણ અરુણાચલ પર્વત જાવ તો જસવંતગઢ કહેવાય છે જસવંતસિંહ રાવતનો અને ત્યાં એમની પૂજા થાય છે કહેવાનો અર્થ મારો એ છે કે આવી રીતે રાષ્ટ્ર બસે આવી રીતે ધર્મ બચે ગલિયાણી તેરી જોડ ધરા પર કોઈ નહીં.